वेलकम स्टूडेंट्स, चैप्टर 6 विकल इतना उपयोग एप्लीकेशन ऑफ डेरिवेटिव एक्सरसाइज 6 एग्जांपल नंबर 7। कया अंतराल में एफ एक्स इज इक्वल टू एक्स क्यूब प्लस 1/x³ ज्या एक्स इज नॉट इक्वल टू 0 वधतु विधेय और कया अंतराल में घटतु विधेय छे ते नक्की करो। मित्रों, एफडेस एक्स ग्रेटर देन 0 जे अंतराल में मळशे ए अंतराल में एफ एक्स वधतु विधेय थशे और एफडेस एक्स लेस देन 0 जे अंतराल में मळशे ए अंतराल में एफ एक्स घटतु विधेय थशे। एफ एक्स इज इक्वल टू एक्स क्यूब प्लस 1/x³ जहाँ एक्स इज नॉट इक्वल टू 0 नू बन्ने बाजु एक्स सापेक्ष विकलन करता एफडेस एक्स इज इक्वल टू एक्स क्यूब नो विकलित 3x² और एक्स रेस टू -3 नो विकलित -3x⁴। परंतु एक्स रेस टू -4 ने छेद में लखीशू एट्ले -3/x⁴। હવે એફડેસ એક્સનું સાદુરૂપ આપીશું, લસાઅ લઈશું, લસાઅ એક્સ રેસ ટુ 4 આવશે, અહીં ગુણાશે 3x⁶ -3/x⁴। બંને પદમાંથી 3 કોમન લેતા 3x⁶ -1/x⁴। હવે કયા અંતરાલમાં એફ એક્સ વધતું વિધેય બતાવવા માટે એફડેસ એક્સ ગ્રેટર ધેન 0 હોય તો આ પદ ગ્રેટર દેન 0 થાય, એનો મતલબ કે આ તો શૂન્ય સાથે ગુણાશે માટે x⁶ -1 ગ્રેટર દેન 0 એટલે કે x⁶ ગ્રેટર દેન 1, 1નો 6 ઘાત લખી શકાય। આના ઉપરથી આપણને મળશે બંને બાજુ રૂટ લેતા તો મોડ એક્સ ગ્રેટર દેન 1 મળશે। મોડ એક્સ ગ્રેટર દેન 1નો મતલબ એક્સનું મૂલ્ય -1 કરતાં નાનું અથવા +1 કરતાં મોટું, -1 કરતાં નાનું આ તરફ અથવા +1 કરતાં મોટું, આ બંને કિંમતનો સમાવેશ નથી થતો એટલે પોલું રાઉન્ડ કરીશું। એક્સ ગ્રેટર દેન 1 અથવા એક્સ લેસ દેન -1 ને આપણે આ રીતે લખી શકીએ, એક્સ બિલોંગ્સ ટુ આ તરફ -∞ વિવૃત અંતરાલ -∞ ટુ -1 યોગ વિવૃત અંતરાલ 1 ટુ ઇન્ફિનિટીમાં એફ એક્સ વધતું વિધેય થશે। એ જ પ્રમાણે એફડેસ એક્સ લેસ દેન 0 ક્યારે થશે, જો અંશ લેસ દેન 0 થાય તો, એટલે કે એક્સ રેસ ટુ 6 -1 લેસ દેન 0 ઇમ્પ્લાઇઝ એક્સ રેસ ટુ 6 લેસ દેન 1 ઇમ્પ્લાઇઝ એક્સ રેસ ટુ 6 લેસ દેન 1/6। બંને બાજુ રૂટ લેતા મોડ એક્સ લેસ દેન 1 મળશે। મોડ એક્સ લેસ દેન 1નો અર્થ -1 લેસ દેન એક્સ લેસ દેન 1 એટલે કે એક્સ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -1 થી 1માં એફડેસ એક્સ લેસ દેન 0 મળતું હોવાથી એફ એક્સ ઘટતું વિધેય થશે। એક્ઝામ્પલ નંબર 8 જોઈશું। જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય તેવા ઉપવલય x² / a² પ્લસ y² / b² ઇક્વલ ટુ 1માં અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો। ફરીથી વાંચીશું। જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય, પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ શીર્ષ હોય, ધારો કે પ્રધાન અક્ષનું અંત્ય બિંદુ A0 એ એક અંત્ય બિંદુ હોય તેવા ઉપવલય, તેવો આ ઉપવલય x² / a² પ્લસ y² / b² ઇક્વલ ટુ 1 માં અંતર્ગત એટલે અંદરની બાજુ સમદ્વિ બાજુ ત્રિકોણ, ધારો કે APQ ત્રિકોણ છે, એનું મહત્તમ ક્ષેત્રફળ શોધવા માટે સૌથી પહેલાં જે શિરોબિંદુ છે એના યામ x² / a² પ્લસ y² / b² ઇક્વલ ટુ 1 પરથી એના યામ A0, Bના યામ 0B આવે એ આપણે શીખી ગયા ઉપવલયના ચેપ્ટરમાં। તો અહીં A0 એ ત્રિકોણનું એક શિરોબિંદુ છે। હવે બીજું કોઈ એક બિંદુ ઉપવલય પર ધારી લઈશું તો ઉપવલય પરનું P θ બિંદુ ધારી લઈશું। P θ બિંદુના યામ આપણે શીખી ગયા A cos θ B sin θ, તો ધારો કે P A cos θ B sin θ એ ત્રિકોણનું અન્ય શિરોબિંદુ છે જ્યાં 0 θ π લઈશું। હવે Pમાંથી લંબ દોરીશું તો વેધ રેખાખંડ AM, આ Pમાંથી જો આ રીતે આ સમદ્વિ બાજુ ત્રિકોણની બે બાજુઓના માપ સમાન છે, હવે PQ એ ત્રિકોણની ત્રીજી બાજુ છે,
એમાંથી જે વેધ દોરીશું એ એમ બિંદુમાં છેદે છે, એટલે કે લંબ પદના યામ એમ નક્કી કરવા માટે પહેલા વેધ એમ એમના યામ જોઈશું અને પછી એમની લંબાઈની ચર્ચા કરીશું. તો અહીં એમના યામ શું મળશે? અહીં એ આ જે એમ બિંદુ છે તે એક્સ અક્ષ પરનું બિંદુ હોવાથી વાયામ તો શૂન્ય મળશે. બીજું, આ શિરોલંબ રેખા છે, શિરોલંબ રેખા પર આવેલા તમામ બિંદુઓના એક્સયામ સમાન હોય એટલે પીનો જે એક્સયામ છે એ જ એમનો પણ એક્સયામ મળે, માટે એ કોસ થીટા ઝીરો એમના યામ નક્કી થયા બાદ વેધ એમની લંબાઈ આપણે મેળવી શકીશું. એક્સયામની બાદબાકીનું માન એટલે એ માઇનસ એ કોસ થીટા પ્લસ ઝીરો માઇનસ ઝીરો લખવાની જરૂર નથી, માટે વેધ રેખાખંડ એમની લંબાઈ એમ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ એ કોસ થીટામાંથી એ કોમન વન માઇનસ કોસ થીટા, આ થશે વેધ. અને પાયો રેખાખંડ PQ, તો પાયાની લંબાઈ કેટલી થશે? 2B sin θ જેટલી થશે, માટે પાયાની લંબાઈ 2 times PM જેટલી થાય, કારણ કે એમ એ મધ્ય બિંદુ છે, રેખાખંડ PQ નું મધ્ય બિંદુ છે. તો તમે PM નક્કી કરી શકો, PM ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા માઇનસ એ કોસ થીટા એટલે 0, અને B sin θ માઇનસ 0 એટલે B sin θ. જો PM ઇઝ ઇક્વલ ટુ B sin θ હોય તો PQ ઇઝ ઇક્વલ ટુ 2 times PM. પાયાની લંબાઈ PQ ઇઝ ઇક્વલ ટુ 2 times PM ઇઝ ઇક્વલ ટુ 2 times B sin θ. હવે સમજવી બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ પરથી આપણે વિધેય બનાવીશું. એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેધ, એક દૂત્યાંશ પાયાની લંબાઈ આપણે મેળવી. પાયાની લંબાઈ 2B sin θ અને વેધની લંબાઈ એ ઇન્ટુ 1 માઇનસ cos θ. 2 2 કેન્સલ થશે, AB sin θ ઇન્ટુ 1 માઇનસ cos θ. સાઇન થીટાને અંદર ગુણી દઈશું, એ બી અચળ, સાઇન થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા. સાઇન થીટા કોસ થીટાને 2 વડે ગુણીને ભાગીશું જેથી સૂત્રનો ઉપયોગ કરીશું, એ બી ઇન્ટુ સાઇન થીટા માઇનસ 2 વડે ભાગાકાર ગુણાકાર કરતા આ સાઇન 2θનું સૂત્ર બનશે, તો આના બરાબર સાઇન 2θ લખીશું. માટે આપણને જે ક્ષેત્રફળ માટેનું વિધેય મળશે તે એ બી ઇન્ટુ સાઇન થીટા માઇનસ 1/2 ઇન્ટુ સાઇન 2θ મળશે. હવે આ જે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું જે એ બનાવ્યું તે વિધેયને આપણે એફ ઓફ થીટા કહીશું, કારણ કે આની અંદર ચલ થીટા છે. તો ધારો કે એફ ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ એ બી ઇન્ટુ સાઇન થીટા માઇનસ 1/2 sin 2θ. હવે બંને બાજુ થીટા સાપેક્ષ વિકલન કરીને એફ ડેશ થીટા મેળવીશું. એફ ડેશ થીટા ઇઝ ઇક્વલ ટુ એ બી અચળ, સાઇન થીટાનો થીટા સાપેક્ષ વિકલન કોસ થીટા, માઇનસ 1/2 સાઇન 2θનું વિકલન કોસ 2θ, અને 2θનું થીટા સાપેક્ષ વિકલન 2 2 2 કેન્સલ થશે, એ બી ઇન્ટુ કોસ થીટા માઇનસ કોસ 2θ. હવે એફ ડબલ ડેસ થીટા પણ મેળવી લઈશું, એ બી અચળ, કોસ થીટાનું વિકલિત માઇનસ સાઇન થીટા, માઇનસ કોસ 2θનું વિકલિત માઇનસ સાઇન 2θ, એ માઇનસ અને આ માઇનસ, પ્લસ સાઇન 2θ અને 2θનું વિકલિત 2, એ બી ઇન્ટુ માઇનસ સાઇન થીટા પ્લસ અહીં સાઇન 2θ બરાબર 2 sin θ કોસ થીટા લખીએ તો 2 × 2 = 4 sin θ કોસ થીટા, બંનેમાંથી સાઇન થીટા કોમન, એ બી સાઇન થીટા ઇન્ટુ 4 cos θ માઇનસ 1. હવે આપણે એફ ડેસ થીટા બરાબર 0 લઈ લઈશું, એ બી અચળ સાથે આ બાજુ 0 બાજુ ગુણાઈ જશે, માટે કોસ થીટા માઇનસ કોસ 2θ બરાબર 0. કોસ થીટા માઇનસ કોસ 2θના 3 સૂત્રો પૈકી કોસ સ્વરૂપના સૂત્રનો ઉપયોગ કરીશું, કારણ કે અહીં કોસ થીટા છે. તો આખું સમીકરણ કોસમાં લાવવા માટે આપણે કોસ 2θના કોસ સ્વરૂપના સૂત્રનો ઉપયોગ કરીશું. 2 cos² θ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, કૌંસ છોડીશું, માઇનસ 2 cos² θને આ બાજુ લઈ જઈશું, પ્લસ 2 cos² θ, કોસ થીટા આ બાજુ આવે માઇનસ કોસ થીટા, માઇનસ માઇનસ પ્લસ 1 આ બાજુ આવે માઇનસ 1 ઇક્વલ ટુ 0. હવે 2ના એવા 2 ભાગ પાડીશું, બાદબાકી 1 આવે, 2 એકા 2, 2 cos² θ માઇનસ 2 cos θ પ્લસ કોસ થીટા માઇનસ 1 ઇક્વલ ટુ 0. આ 2 પદમાંથી આપણે 2 cos θ કોમન લઈશું, બાકી રહેશે કોસ થીટા માઇનસ 1. આ 2 પદમાંથી 1 સામાન્ય લઈશું, બાકી રહેશે કોસ થીટા માઇનસ 1 ઇક્વલ ટુ 0. કોસ થીટા માઇનસ 1 કોમન અવયવ છે, બાકી રહ્યું 2 cos θ પ્લસ 1. આ કૌંસ શૂન્ય હોય તો કોસ થીટા મળશે માઇનસ 1/2, આ કૌંસ શૂન્ય હોય તો કોસ થીટા મળશે 1. જો કોસ થીટા 1 મળે તો કોસ 0 1 થાય, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો આના ઉપરથી ગ્રેટર ધેન 0
लेस देन जीरो खबर पड़ती नथी, माटे अहीं थी आपणे कही शकीशुं नहीं के वधतुं घटतुं विधेय छे, तो एनो मतलब ए किंमत नहीं लईशुं, आ किंमत लईशुं कॉस ऋण छे, कॉस थीटा लेस देन जीरो होय एवुं आ बे चरणमांथी क्यूँ चरण आवशे, तो आपणे सीखी गया कारण के थीटा प्रथम अथवा द्वितीय चरण में छे, कॉस ऋण होय एवुं मात्र बीजुं चरण आवशे पाई बाय टू थी पाई, माटे बीजा चरण में लखवू होय तो पाई माइनस लखवू पड़शे, अने वन बाय टू किंमत होवाथी कॉस पाई बाय थ्री वन बाय टू थाय, माटे कॉस ऋण होवाथी अहीं थीटा इक्वल टू पाई माइनस पाई बाय थ्री इक्वल टू टू पाई बाय थ्री मळशे। हवे थीटा इक्वल टू टू पाई बाय थ्री एफ डबल डेस में मूकी दईशूँ, एफ डबल डेस थीटा इज इक्वल टू एफ डबल डेस टू पाई बाय थ्री आम मूकता आपने मळशे ए बी साइन टू पाई बाय थ्री कौंस में फोर कॉस टू पाई बाय थ्री माइनस वन, सादुरूप आपीशू टू पाई बाय थ्री बराबर पाई माइनस पाई बाय थ्री, अहीं पण पाई माइनस पाई बाय थ्री, पाई माइनस पाई बाय थ्री बीजू चरण, बीजा चरण में साइन धन, पाई होवाथी विधेय बदलातू नथी माटे साइन पाई बाय थ्री, बीजा चरण में कॉस ऋण एटले आगळ माइनस आवशे, पाई होवाथी विधेय बदलातू नथी माटे माइनस फोर कॉस पाई बाय थ्री माइनस वन, ए बी इंटू साइन पाई बाय थ्री की किंमत रूट थ्री बाय टू माइनस फोर इंटू कॉस पाई बाय थ्री की किंमत वन बाय टू माइनस वन, ए बी इंटू रूट थ्री बाय टू हवे आ टू टू वडे उड़ी जैसे माइनस टू माइनस वन माइनस थ्री लेस देन जीरो है, आ किंमत लेस देन जीरो आवी एटले के एफ डबल डेस टू पाई बाय थ्री लेस देन जीरो होवाथी थीटा इक्वल टू टू पाई बाय थ्री आग एफ थीटा स्थानीय महत्तम है। हवे आपणे बतावीशुं के एकमात्र निर्णायक संख्या छे, आ सिवायनी कोई निर्णायक संख्या मळती नथी एवुं बतावा माटे विकलनीय बतावीशुं, विकलनीय परथी सतत बतावीशुं। तो अहीं आपणे जीरो लेस देन थीटा लेस देन पाई होवाथी विवृत जीरो पाई में चेक करवानुं छे, विवृत अंतराल जीरो पाई में एफ विकलनीय होवाथी सतत छे, अने विवृत जीरो पाई में एफ ने एक ज निर्णायक संख्या छे तेथी एफ वैश्विक महत्तम मूल्य धरावे छे। महत्तम क्षेत्रफळ शोधवा माटे क्षेत्रफळनું જે વિધેય બનાવ્યું છે એમાં આપણે થીટાની કિંમત જે આપણે શોધી ટુ પાઈ બાય થ્રી એ મૂકી દઈશું, માટે એફ ઓફ થીટાનું જે વિધેય છે એ બી ઇન્ટુ સાઇન થીટા માઇનસ વન બાય ટુ સાઇન ટુ થીટા, એમાં આપણે થીટાની ટુ પાઈ બાય થ્રી કિંમત મૂકીશું। મહત્તમ ક્ષેત્રફળ એ બી ઇન્ટુ સાઇન ટુ પાઈ બાય થ્રીની વેલ્યુ રૂટ થ્રી બાય ટુ, વન માઇનસ કોસ ટુ પાઈ બાય થ્રીની વેલ્યુ માઇનસ વન બાય ટુ, માટે સાદુરૂપ આપતા એ બી ઇન્ટુ થ્રી રૂટ થ્રી બાય ફોર મળે છે, મહત્તમ ક્ષેત્રફળ મળે છે। એક્ઝામ્પલ નંબર નાઇન, લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકીની ઊંડાઈ 2 મીટર તથા ઘનફળ 8 મીટર ક્યુબ છે, જો આ ટાંકીના આધારના બાંધકામની કિંમત 70 રૂપીસ પ્રતિ મીટર સ્ક્વેર તથા પૃષ્ઠોના બાંધકામની કિંમત 45 રૂપીસ પ્રતિ મીટર સ્ક્વેર હોય તો ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ શોધો। હવે ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ શોધો માટે આપણે વિધેય જે બનાવવાનું છે તે ખર્ચનું વિધેય બનાવવાનું છે। ખર્ચનું વિધેય બનાવવા માટે સૌથી પહેલાં તો ટાંકીના પાયાની લંબાઈ ધારી લઈશું અને પહોળાઈ ધારી લઈશું। લંબચોરસ આધાર તથા પૃષ્ઠો છે તો અહીં લંબચોરસ આધાર માટે લંબાઈ અને પહોળાઈ ધારીશું, તો ટાંકીના પાયાની લંબાઈ એક્સ મીટર અને પહોળાઈ વાય મીટર ધારી લઈશું। હવે ઊંચાઈ ધારીશું, ટાંકીની ઊંચાઈ અહીં આપેલી છે 2 મીટર, તો 2 મીટર તથા કદ આપેલું છે 8 મીટર, ટાંકીની ઊંડાઈ 2 મીટર તથા ઘનફળ એટલે કદ આપ્યું છે 8 મીટર ક્યુબ, ઊંચાઈ 2 મીટર કદ 8 મીટર ક્યુબ। હવે ટાંકીનું કદ લખો અથવા ઘનફળ લખો ઇક્વલ ટુ 2xy, કારણ કે ટાંકી લંબઘન છે માટે લંબઘનનું ઘનફળનું સૂત્ર LBH પ્રમાણે થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ x, પહોળાઈ y અને ઊંચાઈ 2, માટે 2xy એ ઘનફળ આપ થયું અને ઘનફળ 8 મીટર ક્યુબ આપ્યું છે, માટે 2xy ઇઝ ઇક્વલ ટુ 8 લઈ લઈશું માટે xy ઇઝ ઇક્વલ ટુ 4 મળશે અને પરિણામ 1 કહીશું। આના ઉપરથી વાયને આપણે એક્સમાં રૂપાંતર કરીશું માટે વાય ઇઝ ઇક્વલ ટુ 4 બાય એક્સ, જ્યાં એક્સ ગ્રેટર ધેન 0। હવે આપણે ખર્ચ
मेळवो होय तो पहला आपणे पायानुं क्षेत्रफळ शोधीशुं अने पायानुं क्षेत्रफळ शोधवा माटे लंबाई गुणिया पहोळाई कारण के पायो लंबचोरस छे माटे पायानुं क्षेत्रफळ लंबाई गुणिया पहोळाई एटले एक्स इंटू वाय इक्वल टू फोर અહીં આવ્યું 4 મીટર સ્ક્વેર. ચારેય બાજુનું ક્ષેત્રફળ, હવે ચારેય બાજુનું ક્ષેત્રફળ એટલે 2x + 2y 2 times, કારણ કે સામસામેની બાજુઓના માપ સમાન હોય, લંબચોરસની સામસામેની બાજુઓના માપ સમાન હોવાથી 2x + 2y 2 times એટલે કે 4 × x + y ઇક્વલ ટુ 4 × x પ્લસ વાય ઇક્વલ ટુ 4/x પરિણામ એકમાંથી મૂકીશું 1 મીટર સ્ક્વેર. હવે ટાંકી બનાવવાનો કુલ ખર્ચ બરાબર કુલ ખર્ચ મેળવવા માટે 4 × 70 પ્લસ 4 × x + 4/x × 45. હવે મિત્રો સમજીશું કે આ કઈ રીતે ખર્ચ લખાયો. તો પહેલાં આપણે પાયાનું ક્ષેત્રફળ 4 છે, પાયાનું ક્ષેત્રફળ xy = 4 છે અને એને માટે આપણને આપ્યું છે કે આધારના બાંધકામની કિંમત 70 રૂપીસ પ્રતિ મીટર સ્ક્વેર. 1 મીટરના 70 રૂપિયા હોય તો 4 મીટરના એ પ્રમાણે 4 × 70 થશે. એ જ પ્રમાણે અહીં પણ 4 × x + 4/x × અહીં આપેલું છે કે 1 મીટરના 1 મીટર સ્ક્વેર માટે પૃષ્ઠોના બાંધકામની કિંમત 45 રૂપીસ પ્રતિ મીટર સ્ક્વેર માટે આને મલ્ટીપ્લાય કરીશું 45 વડે, આને મલ્ટીપ્લાય કરીશું 70 વડે, માટે આપણને fx ઇક્વલ ટુ 7 × 4 = 280 + 4 × 45 = 180 × x + 4/x આ વિધેય આપણને ખર્ચ માટેનું વિધેય fx મળ્યું. હવે fxનું બંને બાજુ x અપેક્ષ વિકલન કરીને f'x મેળવીશું. આ બંને પદમાંથી આપણે 180 કોમન x અપેક્ષ વિકલન કરીશું તો આનું વિકલન 0, 180 અચળ એમ જ, xનો વિકલિત 1 અને 4/x એટલે 4 અચળ, 1/xનો વિકલિત -1/x² f'x 0 લઈશું તો 1/80 × 1 − 4/x² = 0 માટે 1 − 4/x² = 0, 4/x² = 1 ક્રોસ મલ્ટિપ્લિકેશન x² = 4. x = ±2 પરંતુ માઇનસ શક્ય નથી કારણ કે x ધન છે. હવે x = 2 f"x માં મૂકવા માટે f"x મેળવીશું. f'x પરથી f"x મેળવવા માટે એક્સ અપેક્ષ વિકલન f"x = 180 × 0 − 4 અચળ એમ જ અને x−2નો વિકલિત મેળવીશું એટલે −+8 × x−3 મળશે. f"x માં એક્સની આ 2 કિંમત મૂકી દઈશું તો f"2 = 180 × 8/2³ 8 મળશે. 8/8 કેન્સલ થતા 180 > 0 મળશે. x = 2 માટે f"2 > 0 હોવાથી x = 2 આગળ fxની સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે. હવે આપણે બતાવીશું કે આ જે સંખ્યા મળી છે એ એકમાત્ર નિર્ણાયક સંખ્યા છે, એ સિવાય બીજી કોઈ સંખ્યા મળતી નથી. તો વિવૃત અંતરાલ 0 to ∞માં f વિકલનીય હોવાથી સતત છે અને વિવૃત અંતરાલ 0 to ∞માં f ને એક જ નિર્ણાયક સંખ્યા હોવાથી x = 2 માટે f વૈશ્વિક ન્યૂનતમ મળે. f ની વૈશ્વિક ન્યૂનતમ કિંમત શોધીશું 280 એટલે કે f વિધેયમાં x = 2 મૂકીશું અને મેળવીશું આપણે વિધેય fx જે મેળવ્યું છે એમાં 2 × 80 + 180 × 2 + 4/2 સાદુરૂપ આપીશું. તો અહીં 2 × 80 + 180 × 2 + 4 સાદુરૂપ આપતા 1000 મળશે માટે ટાંકી બનાવવાનો ન્યૂનતમ ખર્ચ 1000 રૂપીસ મળશે. એક્ઝામ્પલ નંબર 10, એક ચોરસની પરિમિતિ અને વર્તુળના પરિઘનો સરવાળો અચળ કે છે. સાબિત કરો કે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી હોય ત્યારે તેમના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે.
चौरस की परिमिति अने वर्तुळना परिघनो सरवाळो अचळ के आपेलो छे अने साबित करवानुं छे चौरसनी बाजूनी लंबाई ए वर्तुळनी त्रिज्या करता बमणी होय त्यारे ते बन्नेना क्षेत्रफळनो सरवाळो न्यूनतम साबित करवा माटे आपणे जे विधेय बनाववानुं छे ते बन्नेना क्षेत्रफळनो सरवाळो करीने बनाववानुं छे। तो अहीं वर्तुळनी पण वात छे अने चौरसनी पण वात छे। वर्तुळ माटे आपणे त्रिज्या ધારીશું અને ચોરસ માટે બાજુની લંબાઈ ધારીશું। ધારી લઈશું વર્તુળની ત્રિજ્યા r છે અને ચોરસની બાજુની લંબાઈ x છે। અહીં કોઈ એકમ આપેલ ન હોય ત્યારે આપણે કોઈ પણ એકમ લખવાનો નથી। જો અહીં રકમમાં કોઈ પણ એકમ આપેલ હોય તો તેના સંદર્ભમાં એકમ ધારતી વખતે લખવાનો। હવે परिघनी बात करीशू। वर्तुळना परिघ अने चौरसनी परिमिति, तो मित्रों आपणने वर्तुळनो परिघ 2πr खबर छे अने जो चौरसनी बाजूनी लंबाई एक्स होय तो एनी परिमिति 4x थाय। तो आ परिघ छे अने आ पर चौरसनी परिमिति छे। आपणने आप्युं छे के बन्नेनो सरवाळो k छे माटे वर्तुळनो परिघ 2πr प्लस चौरसनी परिमिति 4x इक्वल टू k। एना परथी आपणे x ने करता बनावीशुं तो अहीं x वाळा पदने करता बनाववा माटे k माइनस 2πr अपॉन 4 परिणामे। हवे वर्तुळ अने चौरसना क्षेत्रफळना सरवाळानुं विधेय बनाववानुं छे। वर्तुळ अने चौरसना क्षेत्रफळनो सरवाळो बराबर वर्तुळनुं क्षेत्रफळ एटले पाई आर स्क्वेर अने चौरसनुं क्षेत्रफळ एटले एक्स इंटू एक्स लंबाईनो वर्ग एक्स स्क्वेर। आमां चल तरीके आपणे आर लईशुं माटे एफ ऑफ आरनું આ વિધેય બનાવીશું કારણ કે આ એક્સનું રૂપાંતર આપણે અહીંથી આરમાં કરી દઈશું એટલે આખું વિધેય આરમાં બનશે માટે આપણે એને એફ ઓફ આર તરીકે ઓળખીશું। પાઈ આર સ્ક્વેર પ્લસ એક્સનું મૂલ્ય અહીંથી મૂકતા સ્ક્વેર કે માઇનસ 2πr અપન 4 હોલ સ્ક્વેર પરિણામ એક પરથી માટે આખું વિધેય આરમાં હોવાથી એફ ઓફ આર વડે દર્શાવીશું। એફ ઓફ આર મળી ગયા પછી અહીં સ્ક્વેર કરીને લખી દઈશું 4² 16 અને કે માઇનસ 2πr હોલ સ્ક્વેર। હવે બંને બાજુ આર સપેક્ષ વિકલન એફડેસ આર ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ જ અને આર સ્ક્વેરનો વિકલિત 2r પ્લસ 1/16 એમ જ અને એક્સ રેઝ ટુ એન પ્રમાણે 2 × k − 2πr ઇન્ટુ કે નો વિકલિત 0 અને માઇનસ 2πr નો વિકલિત માઇનસ 2π। અહીં સાદુરૂપ આપીશું માટે એફ ડેસ આર ઇઝ ઇક્વલ ટુ 2πr માઇનસ π/4 × k − 2πr। હવે એફ ડેસ આર શૂન્ય લઈ લઈશું અને આરનું મૂલ્ય મેળવીશું 2πr માઇનસ π/4 × k − 2πr ઇઝ ઇક્વલ ટુ 0। આ માઇનસવાળું પદ આ બાજુ આવશે ઇક્વલ ટુ થશે બંને બાજુથી પાઈ કેન્સલ થશે 4 × 2r 8r ઇઝ ઇક્વલ ટુ k − 2πr 8r ઇક્વલ ટુ 2πr કેની વેલ્યુ આપણે મૂકીશું આગળ આપણે જોયું કે ઇઝ ઇક્વલ ટુ 2πr પ્લસ 4x। તો અહીં મૂકતા કેની વેલ્યુ 2πr પ્લસ 4x મૂકીશું માઇનસ 2πr પરિણામ એક પરથી માઇનસ 2πr પ્લસ 2πr ઉડી જશે 8r ઇઝ ઇક્વલ ટુ 4x માટે x ઇઝ ઇક્વલ ટુ 2r। આ એક્સની કિંમત એફ ડબલ ડેસમાં મૂકવા માટે પહેલાં એફ ડબલ ડેસ આર મેળવીશું। એફ ડેસ આર પરથી ફરી પાછું આર સાપેક્ષ બંને બાજુ વિકલન કરતાં એફ ડબલ ડેસ આર ઇક્વલ ટુ 2π × r નું આર ને સાપેક્ષ વિકલન 1 માઇનસ π/4 કેનું વિકલિત 0 માઇનસ 2πr નું વિકલન એટલે માઇનસ 2π અચળ અને આરનું વિકલિત 1 2π − પ્લસ π² / 2 ગ્રેટર ધેન 0 આ આખો સરવાળો ધન છે માટે આર ઇક્વલ ટુ એક્સ બાય 2 આર ઇક્વલ ટુ એક્સ બાય 2 માટે એફ ડબલ ડેસ આર આમાં કોઈ આરનું મૂલ્ય મૂકવાનું નથી એટલે આ બેઠું જ આવશે ગ્રેટર ધેન 0 હોવાથી એક્સ ઇક્વલ ટુ 2r માટે એફ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે। બીજું કે વિવૃત અંતરાલ 0 થી 2π માં એફ 0 થી k / 2π લઈશું કારણ કે k અચળ આપેલ છે માટે 0 થી k / 2π વિવૃત અંતરાલમાં એફ વિકલનીય હોવાથી સતત છે માટે આ અંતરાલમાં એફને એક જ નિર્ણાયક સંખ્યા હોવાથી એક્સ ઇક્વલ ટુ 2r માટે એફ વૈશ્વિક ન્યૂનતમ મળે માટે એક્સ ઇક્વલ ટુ 2r કિંમત માટે વર્તુળ અને ચોરસના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે એક્સ ઇક્વલ ટુ 2r માટે।
एग्जाम्पल 11, एक बाहरी लंबचोरस पर अर्ध वर्तुळ ગોઠવેલ હોય તે આકારની છે. બારી લંબ ચોરસ પર અર્ધ વર્તુળ ગોઠવેલ હોય તે આકારની છે. બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધો. બારીમાંથી મહત્તમ પ્રકાશ આવી શકે તે માટે બારીના પરિમાણ શોધો. તો બારીની લંબાઈ શોધવાની છે. સૌથી પહેલાં તો લંબ ચોરસ પર અર્ધ વર્તુળ બારી ગોઠવેલ છે. આ લંબ ચોરસ અને એના ઉપર અર્ધ વર્તુળ બારી ગોઠવેલી છે. તો મિત્રો, અહીં આપણે આ જે કિંમત છે, આપણે પરિમિતિ લેવી પડશે, માટે આ જે કિંમત છે અર્ધ વર્તુળના ક્ષેત્રફળનો ઉપયોગ આવશે, ચોરસની પરિમિતિનો ઉપયોગ આવશે, ચોરસના ક્ષેત્રફળનો ઉપયોગ આવશે અને અર્ધવર્તુળના પરિઘનો પણ ઉપયોગ આવશે. માટે આ જે છે આટલું ડિસ્ટન્સ એની ત્રિજ્યા થશે. માટે આ ત્રિજ્યા અપૂર્ણાંક ન આવે તે માટે આને 2x ધારીશું. ધારો કે લંબચોરસ બારીની લંબાઈ 2x છે અને અર્ધવર્તુળના નીચેના લંબચોરસની ઊંચાઈ વાય છે. અર્ધવર્તુળ આ 2x હોવાથી અડધું અંતર x થશે, જે અર્ધવર્તુળની ત્રિજ્યા થશે. માટે અર્ધવર્તુળની ત્રિજ્યા બરાબર x. હવે બારીમાંથી હવાની મહત્તમ આવન જાવન માટે બારીનું ક્ષેત્રફળ મહત્તમ થવું જોઈએ. માટે બારીની કુલ પરિમિતિની વાત કરીશું તો આ ચોરસની પરિમિતિ અને અર્ધવર્તુળનો પરિઘનો સરવાળો થશે. ચોરસની પરિમિતિ 2x પ્લસ વાય પ્લસ વાય પ્લસ અર્ધવર્તુળની પરિમિતિ 2πr પ્રમાણે, પરંતુ 2πr એ વર્તુળની પરિમિતિ છે. માટે અર્ધવર્તુળની પરિમિતિ πr, પરંતુ r ઇક્વલ ટુ x, માટે πx. તો અહીં બારીની કુલ પરિમિતિ 2x પ્લસ વાય પ્લસ વાય એટલે 2x પ્લસ 2y પ્લસ πx ઇક્વલ ટુ 10 આપણને આપ્યું છે. બારીની કુલ પરિમિતિ 10 મીટર છે, તો ઇઝ ઇક્વલ ટુ 10. માટે 2y ઇઝ ઇક્વલ ટુ વાયનું રૂપાંતર x માં કરીને આખું વિધેય આપણે x માં બનાવીશું. માટે વાયવાળા પદને કરતા બનાવીશું. 2y ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 2x માઇનસ πx, એને પરિણામ 1 કહીશું. હવે હવા ચોરસ બારીવાળા ભાગમાંથી પણ આવી શકશે અને અર્ધવર્તુળમાંથી પણ આવી શકશે. તો મહત્તમ પ્રકાશ અથવા તો મહત્તમ હવાને આવન જાવન માટે કુલ કેટલું ક્ષેત્રફળ છે? તો કુલ ચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ છે વત્તા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે. માટે બારીનું કુલ ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 1/2πr² પ્રમાણે હવે લંબચોરસની લંબાઈ 2x અને પહોળાઈ y એ બંનેનો ગુણાકાર પ્લસ 1/2π અને ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ x છે, માટે π(x²) થશે. હવે x ને બહાર લઈએ અને 2y ને સાથે લઈએ, કારણ કે પરિણામ 1માં આપણી પાસે 2y ની કિંમત છે. માટે x(2y) પ્લસ 1/2πx² x(2y)ની આ કિંમત મૂકી દઈશું અહીં પ્લસ 1/2πx² પરિણામ 1 પરથી. તો આખું વિધેય આપણને x માં મળ્યું હોવાથી એને fx ધારી લઈશું. ધારો કે fx ઇક્વલ ટુ x(10 માઇનસ 2x માઇનસ πx પ્લસ 1/2πx² પરિણામ 2 કહીશું. fx નું x સાપેક્ષ વિકલન f'x ઇઝ ઇક્વલ ટુ x, બે વિધેયના ગુણાકારની રીતે વિકલન કરીશું, અથવા તો કૌંસ છોડીને આપણે વિકલન કરી શકીએ, અને એનું સાદું રૂપ આપતા આપણને 10 - 4x માઇનસ πx મળશે, એને પરિણામ 3 કહીશું. હવે f'x ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈશું. f'x ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ 10 - 4x માઇનસ πx ઇઝ ઇક્વલ ટુ 0. માટે 10 ઇઝ ઇક્વલ ટુ આ બંને પદ આ બાજુ લઈશું, પ્લસ થશે, બંનેમાંથી x કોમન લઈશું, પાઈ પ્લસ 4 x ને કરતાં બનાવીશું 10 / π + 4. હવે આ x ની કિંમત
f डबल डेस x માં મૂકવા માટે પહેલા f ડેસ x નું ફરી પાછું વિકલન કરીશું. આ f ડેસ x છે એનું ફરી પાછું વિકલન f ડબલ ડેસ x ઇઝ ઇક્વલ ટુ 10 નો વિકલિત 0 માઇનસ 4x નો વિકલિત માઇનસ 4 માઇનસ પાઈ x નો વિકલિત માઇનસ પાઈ બંનેમાંથી માઇનસ કોમન કૌંસમાં 4 પ્લસ પાઈ આ મૂલ્ય લેસ ધેન 0 મળશે માટે x ની આ કિંમત માટે f ડબલ ડેસ 10 अपॉन 4 प्लस पाई लेस देन 0 होवा थी x इक्वल टू 10 अपॉन 4 प्लस पाई आगर f स्थानीय महत्तम छे कारण के आ लेस देन 0 मळे छे. हवे बताईशु के आ एक निर्णायक संख्या मळे छे माटे f वैश्विक महत्तम बताईशु. विवृत अंतराल 0 टू इन्फिनिटी मां f विकलनीय होवा थी सतत छे माटे विवृत अंतराल 0 टू इन्फिनिटी मां f ने एक ज निर्णायक संख्या होवा थी f स्थानीय महत्तम पर तो छे ज परंतु वैश्विक महत्तम मूल्य धरावे छे. हवे आपणे बारीना परिमाण शोधवाना छे माटे x नुं मूल्य आवी गयुं छे 10 अपॉन 4 प्लस पाई एना उपरथी 2y नुं मूल्य मेळवीशुं. 2y નું મૂલ્ય મેળવવા માટે પરિણામ 1 માં x ની કિંમત મૂકતા 2y મળશે તો 2y ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 2 ઇન્ટુ એક્સ ની કિંમત માઇનસ પાઈ ઇન્ટુ એક્સ ની કિંમત એનું સાદું રૂપ આપતા 20 અપન 4 પ્લસ પાઈ એ 2y ની કિંમત મળે તો y ઇઝ ઇક્વલ ટુ 2 વડે ઉડાડીશું 10 અપન 4 પ્લસ પાઈ મળશે. માટે બારીની લંબાઈ 2x 2x એટલે આને 2 વડે ગુણતા 20 અપન 4 પ્લસ પાઈ અને ઊંચાઈ y ઇઝ ઇક્વલ ટુ 10 અપન 4 પ્લસ પાઈ મળે. માટે બારીના પરિમાણ લંબાઈ અને ઊંચાઈ આ પ્રમાણે મળે. મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.